જય પ્રભુ, જય પ્રભુ. ઈશ્વર ઘર બદલો ટાઈમ થઈ ગયો. સ્વામીજીને કીધું કે તમે રોકાવો હમણાં અહીંયા, રાઈટ? હવે જલસો હે, સાધુ ચલતો ભલા. ત્યારે આવા આવા સંત પુરુષો ની આપણે જરૂર ત્યારે પડે કે જયારે આપણને ખબર ન પડતી હોય ને, તો એ આપણને ગાઈડ કરે કે ભાઈ આઈને ના અહીં કરો જ રાખ, આવી રીતે જ રાખ, આ બાજુ કરો, એટલી થઈ જાય. આપણે કઈ ખેતી કરતા હોય તો ખેતી ના આવડતી હોય, રાઈટ? તો આપણે જે ખેતી આવડતી હોય એના પાસે જાય ને કે ભાઈ જ રાખ, આપણે આ કયો હતા કે આમાં કી વરો ખુશાલી છે હમણાં તો. હા, જો એટલે દૂધ તો હોય ને એમાં નાખ્યો હોય, કેસર કેસર કેરી નો રસ, રસ કેસર કેરી નો રસ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, અને હર હર મહાદેવ. હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ. તો બંડાળાને કહે ને આજે કેટલા હટાણા વાગ્યા, હટાણે 8 વાગ્યા, નિયરલી 8 વાગ્યા. ને અત્યારે હું તમને વેધર બતાવી દઉં. વેધર અત્યારે કંઈ ખરાબ નથી, પણ ધીરે ધીરે કહે છે કે આજે વરસાદ વરસાદને આવવાનો છે, પણ હટાણે તો સારું છે. તે દર્શન કરી લઈએ ગોવર્ધન પર્વતના, પહેલાં તો હમણાં કાં કર્યા, બહુ જોરદાર ગોર તે મસ્ત છે વાતાવરણ. પક્ષીનો કિલકિલાટને સંભળાય છે સવારનો 8 વાગ્યામાં, એટલે લગભગ 9-10 ડિગ્રી છે એટલો વેધર. તો એવું નથી કે કંઈ વધારે, પણ તોય ફાઇન છે વેધરની. હવે હે ને મનીષાએ અમે ચા પાણી પીએ લીધા ને રેડી થઈ ગયા. તમને કે રેડી એટલે કામ કંઈ બચ્યું હોલિડે મજા આવી. ગુડ મોર્નિંગ શ્રી કૃષ્ણ, નહર મહાદેવ. હમ, ભાઈ ગાટાણે 8 વેલા વેલા થોડા મોડા મોડા વેચા ને ઉઠે ને બસ જો ચા પાણી પી દે. આજે તા પાણી પી લે લીધા ને એવું હે ને આજે બસ અમે તમારી દીકરી એક દીકરી ઓલા રોગમાં મળી જરાક મજા નથી આવી. હા, તે તો હાલો બંડાળાને કે આપણે તો જઈએ માજી જે બસ જાય બંડાળાને કે બસ આવે. હા, તે પછી બીજું તો કામ હોય. ઓ, તે હા, તો એવું બી કહેતો હા ને. તો સ્વામીજી પણ રેડી થઈ ગયા અત્યારે, જો લ્યો. હરિ ઓમ, હરિ ઓમ, હરિ ઓમ સ્વામીજી, હરિ ઓમ, હરિ ઓમ. હમ, જય પ્રભુ, જય પ્રભુ. ઘર બદલો ટાઈમ થઈ ગયો. સ્વામીજીને કીધું કે તમે રોકાવો હમણાં અહીંયા, રાઈટ? હવે જલસો હે, સાધુ ચલતો ભલા. અરે પણ આખો 8 વાગ્યા જલસો કર્યો, આનંદ કર્યો, બહુ બહુ ખુબ આનંદ માટે ભગવાન બસ બસ આનંદ કર્યો. તે ભગત ભંડારા ની તમારે જે કઈ કેવું હોય તો કયો જ રાખે એમ કઈ નહીં. એને પણ જરાક આમ કે આનંદ ક્યાંથી, આ આનંદ છે ક્યાંથી, એ કઈ ખબર નથી પડતા. હરવાણી ક્યાંથી આવે? એટલે પડી અંદર નહીં, સુગંધી શું ગયો, ઘાસ ગંદી. દુનિયા સભી હે અંધી, સમજે નહીં ઈશારા. આપણા ઋષિ મુનિ બધા ઈ કે ભાઈ અંદર ખજાનો પડ્યો, અને ગોતો મારો બાપ ને શાંતિ થી જીવન બીજા જીવવા, બીજા જીવવા નડવાની ના તો એ ઘણું છે કે કે બીજા ના નડો ને ઈ પણ બહુ મોટું મોટા મોટું પુણ્ય. એવું હે તો સામેથી કે હવે ને બસ ચાલીએ, કે તો હવે પછી અહીંથી ઉપડીએ, તો પાછા લેસ્ટર વાળી પાછો મુખાય ઘરે પહોંચવાનું છે એ બધે. પણ ઓલું મોટું ઘર આ, હા, આ ઘર તો એ તો આ તો બધું ખાલી રોગ કહેવાનું હોય, બધું માનેલું છે, બધું માનેલું. પણ ઓલું સાચું ઘર છે ને ત્યાં પહોંચવાનું છે, એટલે એના માટે પ્રયત્નો ચાલુ રાખવાના રોગ.
નક્કી કરવું પડે પેલા, તો અઘરું કઈ વસ્તુ છે. નહીં પહોંચી ગયા એ કહે છે ને, પણ કહે છે કે ભાઈ અમે જો ને આપણે એમ થાય કે ના નવો આપણે સંસારી માણસ ને આપણે ત્યાં ગૃહસ્થી ને આપણે આમાં ક્યાં એ બધું આ બધું. પણ ત્યાં કંઈ એવું નથી કે કંઈ ત્યાં તમારે કંઈ જવાનું હોય ચડવાનું હોય હિમાલય કે થોડો પર્વત ચડવાનો છે. ત્યારે આવા સંત પુરુષો ની આપણે જરૂર ત્યારે પડે કે જયારે આપણને ખબર ન પડતી હોય ને, તો એ આપણને ગાઈડ કરે કે ભાઈ આ એને ના કરો જ રાખ, આવી રીતે જ રાખ, આ બાજુ કરો એટલી થઈ જાય. આપણે કઈ ખેતી કરતા હોય તો ખેતી ના આવડતી હોય રાઈટ, તો આપણે જે ખેતી આવડતી હોય એના પાસે જાય ને કે ભાઈ જ રાખ આમણે આ કયો હતા કે આમાં કી વરોવું છે, પછી આવડી જાય એવું હે બધું. તો એટલે સંતનો સહવાસ જોઈએ આપણે, તો એના જે સહવાસમાં રહીએ તો દુનિયામાં બધું છે ને બધું બધું આમાં નીકળી જાય, દુનિયાને પાર કરી જાય ટૂંકમાં, એમ તરી જાય આપણી કે ને કે તરી જાય, નકટરી જાય. એટલે એવું હે, તો ભાંડાણા ને કે તો હરિઓમ, તો પછી મળીએ પાછા. સ્વામીજી ને તો મૂકે એવું, કારણ કે સાધુ પુરુષ છે ને ચલતા ભલા, એ કઈ એક જગ્યાએ ટીકે નહીં કઈ, કારણ કે એને કીધું એમ સ્વામીજી એમ કેતા હતા કે મારા ગુરુજી કીધું કે એક જગ્યાએ હા પછી ના પડ્યું ન રહેવાય કે રાઈટ, ત્યાંથી છે ને પછી ટાઈમ થાય એટલે પછી બીજું જવાનું, એમ એક જગ્યાએ નહીં રહેવાનું. નકર હું તો બહુ તાણી કરતો હતો ને કહેતો હતો કે સ્વામીજી હમણાં હા જલસો હે કે ને હા રહ્યો, કારણ કે આપણે તો મજા આવે સત્સંગમાં, મજા આવે ને બધી રીતે મજા આવતી હતી ને આનંદ કરતા હતા અમે. પણ સ્વામીજી કે ના એવું ન હોય કે રાઈટ, ટાઈમ થાય ને એટલે સાધુએ નીકળી જવું પડે, નકર તો પછી કે તો આ બધું કા મતલબ છે એમ, કે જો આવી રીતે રહેવું હતું તો પછી આ બનવાનું જરૂર શું હતી, વાત એ હશી એમાંય કંઈ ખોટું ને. એટલે પછી હું આજે એને જ્યાં જવું હતું ત્યાં મૂકી આવ્યો, કેમ કે આ સ્વામીજીને તો બધા ઓળખીતા ઘણા બધા છે, તો એ બધા એને કે ના નહીં કે મારે એને પણ બધા નહીં કે લાભ દેવો જોઈએ, લાભ મતલબ કે જે કંઈ આમાંથી થોડું ઘણું એ કે કંઈક લાભ મળે બધા એમાં ઈચ્છે ને, કારણ કે આમાંથી બધાને નીકળવું. એવું નથી કે સ્વામીજી એકને સાધુ થઈ ગયા એટલે એને નીકળવું, બધાને આમ જ છે, સંસારી છે એને પણ કાંઈ શાંતિ નથી, સાધુ છે એને શાંતિ નથી, કારણ કે આમાં આ જગત છે ને આ મિથ્યા જગત છે. દાદા મિથ્યા જગત કીધું ને આપણે શંકરાચાર્ય એ કીધું કે આ બધું છે ને જે દેખાય છે ને એ બધું મિથ્યા છે, એટલે સાચું નથી. એટલે સાચું મતલબ કે કહેવાનો મતલબ આમાં પરિવર્તન થઈ રહ્યા, પરિવર્તન ઓલ ધ ટાઈમ થાય છે, એમ જે કંઈ પ્રકૃતિ દેખાય છે આપણે સામે આવે છે એમાં પરિવર્તન થાય છે, એટલે આપણે કન્ટિન્યુઅસ મજા નથી આવતી, આવે ખરી થોડીક વાર આવે કંઈક જે મળી જાય તો, ને પછી હવે પાછું એવું ને એવું એ જ્યાં થોડીક ગાડી નવી લીધી હોય તો એ અઠવાડિયું દસ દી પંદર દી મહિનો દી વર્ષ દી આ બહુ બહુ આનંદ રહીએ એ ગાડીમાં, પછી હવે પાછું બીજું નવું મોડેલ નીકળે ને તો અહીં થાય કે ઓહો વોલ્યુમ કે એવા જો ગજબનું હોય, જો એ લઈ લઈએ આપણે તો મજા આવે બાકી, ઓહો હો હો. પણ એ મજા થોડોક ટાઈમ છે, ટૂંકમાં કન્ટિન્યુઅસ નથી રહેતું, વાંધો એ છે. એટલે આ કન્ટિન્યુઅસ જે મજા આવે ને એ આપણું સ્વરૂપ, હવે એ સ્વરૂપને માટે થઈને બધા આ વલખા મારીએ બધાય ને બધાય મારે એમાં કંઈ એવું નથી કે એક જ, કારણ કે આ એ જ બધાય ગોતે, એ બધાને ગોતવું છે પણ બિચારોને ખબર નથી બધાની. તો એવું હે તો એવું હે ને આપણે જઈએ કિચનમાં ને કિચનમાં જઈને વાત કે જોઈએ કે કામ કરે મનીષા કામ કરે લેસ સી ઓકે, તો એવું હે ને અમી આવ્યા કિચનમાં ઓ તો વારે વાહ કામ અત્યા અમારે હવે ખુશ ખુશાલી છે હમણાં તો હા 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 તો જો લ્યો એટલે દૂધ તો હોય ને એમાં નાખ્યું કેસર, હમણાં જલસા હે વિકસી કેસર કેરી.
નો રસ, રસ કેસર કેરી નો રસ, બે પેકેટ નો રસ નહી કેસર કેરી. છોકરા ખાઈ કોઈ આ જોલ્યો મારે બરાબર છે, એમાં કઈ ખોટું નથી, એ પણ ખબર, એમાં કોઈ જરાય ખોટું નથી. માણસ બધા એને મને ધ્રાળ દીધી કેર્યું, એ કે ના તમે લેતા જ જાઓ, તમે લેતા જ જાઓ. મેં કીધું ભાઈ મારે ને જ જોતું, તો કે ના અમે કે આટલા બોક્સા લઈ આવ્યા, એટલા બોક્સા અમારે કામ કરવું, હિ કે હમ તે ધ્રાળ મને આવી દીધું લે. તો મેં કીધું તો પછી એવું આપણે ધ્રાર કોક આપણે કરતું હોય એટલી બધી તાણ તો પછી આપણે ના ન પડાય ને, નહીં એ લોકોએ ના પાડ્યું કે ના ભાઈ કે તમે હે ને અમારું નામ ન દેતા એ કે. તો મેં કીધું રાઈટ છે ભાઈ, કારણ કે આમ બધાને આમાં હે બધા જુદું જુદું હોય બધાને, એટલે આપણે કોઈને એ પણ ન કહેવાય. પણ છે ને સ્વામીજી ન્યામ ઉતારી આવ્યો ને મને આ કેરિયું દે દીધું લ્યો, તે આ એવું કે તમે મને તો ન્યા જ મને કે ન્યા અહીંયા ને અહીંયા. મેં કીધું ના ભાઈ અમારે મારે છે ને જમવું નથી, મારે કંઈ કરવું નથી, મારે હું સ્વામીજીને મૂકવા આવ્યો, મારે નીકળી જાઉં. તો કે ના એ ન થાય કે. તો અમે કીધું તો એ ધ્રાર તો ધ્રાર કે તો ઘેર જઈને ખાજો એ કે. તે આ તારે કામ ફેંકું તમારે ઇન્ડિયામાં તો આવી છે, અમારે ત્યાં આવી ગયું બધા હમ. તો એવા હે ને એ ખાઈ લઈએ આવજો બાય બાય, ને પાછા વારે નવા લોક માન કઈક નવું લઈને વરે પાછા આવી. તો આવજો બંડેડા, એ આવજો બંડેડા.